મારું નામ મનુભાઈ મગનભાઈ ખાંડેખા છે. હું માળિયા તાલુકાના ખીરેસરા ગામનો વતની છું. ઘણા સમયથી અમારા ગામડામાં, એટલે કે અમારું ગામ એટલે ગુજરાતના છેવાડાનું દરિયાકાંઠાના ગામડા, જ્યાં બહુ પીવાના પાણી, લાઇટ, રોડ રસ્તાને બહુ દુવિધા હતી, પણ છેલ્લા 10-15 વર્ષથી જ્યારથી આ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સાહેબ અને ભાજપની સરકાર આવી ત્યારબાદ અમારા ગામમાં મોટાભાગના રોડ, મુખ્ય સીસી રોડ તથા એક ગામથી બીજા ગામને જોડતા આંતર રોડ પણ બની ગયા છે, અને અમારા ગામમાં પીએસસી સેન્ટર પણ હમણાં બનાવવામાં આવેલ છે. ત્યારબાદ પીવાના પાણી માટેનો નવો સંપ પણ હમણાં બની ગયેલ છે, અને વીજળીની જે મોટા ભાગે સમસ્યા હતી હાવ નાબૂદ થઈ ગઈ છે. વીજળી 100-100% અમારા ગામમાં અત્યારે મળી રહી છે. એટલે આપણે એવું કહી શકીએ, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ગુજરાતની અંદર સરકાર આવી અને ત્યારબાદ નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા, અને છેવાડાના ગામડાના જે લોક પ્રશ્નો હતા, જે પબ્લિકને ડાયરેક્ટલી ટચ કરતા, એ બધા પ્રશ્નો મોટા ભાગે 99% સોલ્વ થઈ ગયા હોય એવું અમારું માનવું છે. કારણ કે રોડ રસ્તા, લાઇટ, પાણી અને સ્કૂલની સુવિધાઓમાં આ સરકારે કાંઈ બાકી નથી રાખ્યું, અને મોટા ભાગે બધી યોજનાઓનો લાભ છેવાડાના ગામ સુધી મળ્યો છે. હમણાં બાકી ઘટતું તો એ ઉજ્જવલા યોજના દ્વારા ઘરે ઘરે ગેસ કનેક્શન અને આયુષ્યમાન યોજના તથા મા યોજના દ્વારા મોટા ભાગે ગામડાના ખેડૂતો તથા ગરીબ માણસોને ખૂબ મોટો પ્રમાણમાં બહોળો લાભ મળ્યો છે. તે બદલ અમે આ સરકારનો ખૂબ ખૂબ ઋણીને આભારી છીએ.